હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વૃદ્ધાશ્રમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. પ્રાંતિક તીર્થાંગન વિસામુ વૃદ્ધાશ્રમ સંકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. વૃદ્ધાશ્રમના ઉત્સાહી અને કર્મઠ ટ્રસ્ટી વિભાસભાઈ પટેલે આ કાર્યક્રમના આયોજકોનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાંથી આવેલા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં નગરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરાના કલાકારોએ ભજન કીર્તન અને ગરબાની રમઝટ જમાવી હતી. વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલો આ કાર્યક્રમમાં સહભાગી બનીને આનંદિત થઈ ગયા હતા. કાર્યક્રમ અંતર્ગત જૂના ફિલ્મી ગીતો, લોકગીતો અને પ્રાચીન ભજનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાંતિજનગરમાં સ્થાપિત આ વૃદ્ધાશ્રમમાં વર્ષ દરમિયાન વિવિધ તહેવારો તેમજ રાષ્ટ્રીય તહેવારોની પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. પોતાના પરિવારજનો તેમજ કુટુંબીજનોથી વિખૂટા પડેલા આ આશ્રમમાં રહેતા વડીલોને દરેક ધાર્મિક તહેવારોની ઉજવણીમાં સામેલ કરીને તેમના દુઃખ દર્દને ભૂલી જાય તે માટે કોશિશ કરવામાં આવે છે. હોળી, ધૂળેટી અને દિવાળી ઉપરાંત દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી આ સંકુલમાં કરવામાં આવે છે. તેમજ અવારનવાર વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને પ્રચલિત સ્થળો ઉપર પ્રવાસે લઈ જવામાં આવે છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી વિભાસભાઈ પટેલ વડીલોનું ખૂબ જ ધ્યાન રાખતા નજરે પડે છે. જિલ્લાવલ જડેશ ટીવી પ્રાંતિજ.